હેલો બાળકો, શું કરો છો? બધા મજા કરો છો ને? ચાલો બાળ મિત્રો, આપણે આગળ શું જોયું, શું શીખ્યા? બોલો બાળકો. હા, આપણે આગળના ભાગમાં જૂથ બનાવતા શીખી ગયા, બરાબર છે? 1 થી 10 સુધી જૂથ બનાવતા તમને આવડી ગયું ને બાળકો? તો સાંભળો, આજે આપણે શું કરવાનું છે? આજે આપણે એ જે જૂથ છે તેમાં અંદાજ લગાવીને ગણતરી કરવાની છે, બરાબર છે? એ જૂથ અલગ અલગ ભાગમાં વહેંચેલા હશે અને આપણે એ બધી ગણતરી કરવાની નથી, પણ એ ગણતરીનો માત્ર અંદાજ લગાવવાનો છે. શું લગાવવાનો છે? અંદાજ. અને પછી આપણે એ લખવાનું છે, બરાબર છે બાળ મિત્રો? તો ચાલો આપણે શીખીએ. બાળ મિત્રો, જુઓ જુદી જુદી વસ્તુઓને જૂથમાં કેવી રીતે રાખી છે તે જુઓ. દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો. હવે બાળ મિત્રો, અહીં જુઓ, ગ્લાસ આપેલા છે. 3-3 સંખ્યામાં ગ્લાસને વહેંચીને મૂકેલા છે. આપણે ગણ્યા વગર એનો અંદાજ લગાવીને ગણતરી લખવાની છે. ચાલો બાળકો બોલો તો, આ ગ્લાસ કેટલા હશે? આ ગ્લાસ 12 કરતા વધુ હશે કે ઓછા હશે? બોલો બાળકો, ઓછા હશે. ચાલો આપણે ગણીએ. જુઓ, 3 ગ્લાસ, બીજા 3 ગ્લાસ અને ત્રીજા 3 ગ્લાસ અને ચોથા 3 ગ્લાસ. તો આપણે હવે અહીં સમજીએ. બાળ મિત્રો, જુઓ 3-3 માં આ રીતે મેં 4 બોક્સમાં વહેંચ્યા છે. જો 1, 2, 3 અહીં બધા 3 ગ્લાસ છે. તો આ 3 ગ્લાસ વત્તા 3 ગ્લાસ કેટલા થયા? 6 ગ્લાસ. બીજા 3 ગ્લાસ, તો 6 વત્તા 3 કેટલા થયા? 9 ગ્લાસ. અને બીજા 3 ગ્લાસ કેટલા થયા? 12 ગ્લાસ. જો આપણે ગણતરી કરીએ, 1, 2, 3 ત્રણ થયા 4, 5, 6 છ થયા 7, 8, 9 નવ થયા 10, 11, 12. તો અહીં કુલ 12 ગ્લાસ થયા, બરાબર છે બાળ મિત્રો? જુઓ, અહીં બંગડી છે. તો બંગડી કુલ કેટલી છે તે આપણે જોઈએ અને ગણતરી કરીએ કે કેટલી કેટલી બંગડીઓ છે. જુઓ, આ 1, 2, 3, 4 અને 5. તો અહીં 5 બંગડીઓનું આ એક જૂથ બનેલું કહેવાશે. હવે આ બીજા કલરની હું 5 બંગડી લઉં છું. તો જુઓ, આ પણ 5 બંગડીનું જૂથ થયું, એટલે 1 અને 2 આ 2 જૂથ થયા. હવે જુઓ, આ 3જી બંગડીનું જૂથ છે, બરાબર છે? આ 3જું જૂથ થયું. હવે અહીં જુઓ, આ બીજી 5 બંગડી લઉં છું, તો આ 4થું જૂથ બન્યું. અને આ બીજી 5 બંગડી લીધી, તો આ કયું જૂથ કહેવાશે? 5મું. જુઓ, 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ, 4 જૂથ અને 5 જૂથ. તો અહીં 5ની સંખ્યાના 5 જૂથ બનેલા કહેવાશે. અને કુલ બંગડીઓ કેટલી છે તો એ આપણે ગણવાની છે. 5, 5 વત્તા 5 કેટલી થશે? 10 થશે. 10 વત્તા 5 કેટલી થશે? 15 થશે. 15 વત્તા 5 કેટલી થશે? 20 થશે. અને 20 વત્તા 5 આમ કુલ મળીને 25 બંગડી થશે. બાળકો, અહીં જુઓ, આ બુટ્ટી આપી છે. હવે કાનની બુટ્ટીની આ 1 બોક્સમાં 2 બુટ્ટીઓ છે. તો આ 1 જોર બની કહેવાય, આ 2જી જોર બની કહેવાય, આ 3જી જોર, 4થી જોર, 5મી જોર, 6થી જોર. આ રીતે તમારે બધી જોર ગણવાની છે અને અહીં લખવાની છે. બાળ મિત્રો, એના પછી તમારે ચમચીઓ જોવાની છે. હવે જુઓ, અહીં ચમચીના 3 જૂથ આપેલા છે. આ 1 જૂથ, આ 2જું જૂથ, આ 3જું જૂથ, બરાબર છે?
तो अहीं तमारे प्रश्नोनो जवाब लखवानो छे। जुओ दरेक जूथमां केटली चमची छे, बराबर छे बाळ मित्रो। हवे जुओ के तमारे एक जूथमां केटली चमची छे ते अहीं लखवानुं छे, अने कुल चमचीनो अंदाज लगाववानो छे। एटले पहेला तमारे गणवानुं नथी, पण केटली थशे तेनो अंदाज लगावीने अहीं लखवानुं छे, अने पछी तमारे गणीने लखवानुं रहेशे। बराबर छे बाळ मित्रो? बाळ मित्रो, अहीं आपणे अंदाज लगावो ઓછું કે વધારે તે વિશે શીખવાનું છે। આપણે ગણતરી કરવાની નથી, પણ અંદાજ લગાવવાનો છે અને જવાબને ટીક કરવાની છે। જુઓ સાચા જવાબને ગોળ કરો, અહીં આપણે સાચો જવાબ હોય તો ગોળ કરવાનું છે। ચાલો આપણે જોઈએ તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા। હવે અહીં જુઓ આપણા મોઢામાં કેટલા દાંત છે તે આપણે ગણવાનું છે, અને તે પહેલા આપણે અંદાજ લગાવવાનો છે। હવે જો એના બે જવાબ આપેલા છે, 40 થી વધારે કે 40 થી ઓછા। બાળ મિત્રો, તમારે દાંતને ગણ્યા વગર પહેલા અહીં જવાબ આપવાનો છે। તો બાળ મિત્રો, તમે યાદ કરો કે તમારા મોઢામાં 40 થી વધારે દાંત હશે કે 40 થી ઓછા હશે? ચાલો બોલો, 40 થી ઓછા। તો આપણે આ રીતે ગોળ કરવાનું છે, અને ગણવાનું છે તમારે ઘરે। તમારે ઘરે ગણવાનું છે કે 40 થી ઓછા થાય છે કે 40 થી વધારે। જો 40 થી ઓછા હશે તો આપણો જવાબ સાચો, બરાબર છે। હવે આગળ જઈએ, મોસંબીમાં રહેલા બીજની સંખ્યા। બાળ મિત્રો, અહીં બે જવાબ છે એના, 50 થી વધારે કે 50 થી ઓછા। મોસંબીમાં રહેલા બીજની સંખ્યા 50 થી ઓછી હશે, તો આ આપણે અંદાજ લગાવેલો છે। હવે સાચો હોય તે આપણે ગણવાનું છે, અને અહીં જવાબને સુધારવાનું રહેશે, પણ આ માત્ર અંદાજ લગાવીને આપણે ટીક કરવાની છે। તો હવે જુઓ બાળ મિત્રો કે એના પછી તમારે માચીસનું બોક્સ અને સાયકલના પૈડા અને પેન્સિલ એ બધી ગણતરી વિશે અંદાજ લગાવવાનો છે અને તમારે કરવાનું છે। તો બાળ મિત્રો, આ તમારે ઘરેથી કરવાનું છે, બરાબર? તમે જૂથ બનાવતા બધું શીખી ગયા, બરાબર છે, અને અંદાજ લગાવવાનો છે એ વિશે પણ સમજ લીધી। તો બાળ મિત્રો, હવે જે ગૃહ કાર્ય છે તે તમારે ઘરે કરવાનું છે, અને તમારે અભ્યાસ કરતા રહેવાનું છે। તો બરાબર છે બાળ મિત્રો? બાય, થેન્ક યુ।